गुजरात माटे फरी एक चिंताजनक आगाही छे। हाल गुजरातनी स्थिति जोईए तो दिवस दरमियान गरमीनो अनुभव थाय छे, ज्यारे रात्रे सामान्य ठंडीनो अनुभव थई रह्यो छे। जो के अगाउना वर्षोमां नवेम्बर महिनामां ठंडीनो जे माहोल जामतो हतो ते आ वर्षे हजु जाम्यो नथी अने तापमाने आ वर्षे तमाम रेकॉर्ड तोड़ी नाख्या छे। त्यारे बंगाळना उपसागरमां वावाझोडું સર્જાવાની અંબાલાલે આગાહી કરી છે। અને જો બંગાળના સાગરમાં વાવાઝોડું બનશે તો અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને એની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર થઈ શકે છે। તો ચાલો આજની નવી આગાહી વિશે વિસ્તારથી વાત કરીએ। જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। અંબાલાલે તડકતા ફડકતા અંગ્રેજીમાં ફરી જબ્બર આગાહી કરી છે। પબ્લિક ગોથે ચડી, વાયુ વેગે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે અને રાત્રે ગુલાબી ઠંડી ધીમે ધીમે જોવા મળી રહી છે। ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ શરૂ થઈ રહ્યો છે। સંપૂર્ણ શિયાળો ક્યારે જામશે તે અંગે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે। હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ છે, રાત્રે સામાન્ય ઠંડી છે। અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હોય છે તે હજુ પણ જોવા નથી મળી રહ્યો। અંબાલાલ પટેલે કહ્યું કે 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે। 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે। 17 થી 20 નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે। 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવવાની શક્યતા છે। ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે હજુ પણ ઠંડીની શરૂઆત થઈ નથી। હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડ તોડતા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું છે। દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવ્યું હતું। નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધ્યરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે, જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે। ત્યારબાદ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વૈજ્ઞાનિક એ.કે. દાસે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના છે। તાપમાનમાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી। ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે। આ મિક્સ ઋતુના લીધે શરદી તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થાય છે। હવે ક્યારે પારો ગગડશે અને સંપૂર્ણ શિયાળાનો માહોલ જામશે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે। હવામાન વૈજ્ઞાનિક એ.કે. દાસે જણાવ્યું છે કે ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો લેટ છે। સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આ માસમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ કે સામાન્ય રહી શકે છે, જ્યારે મહત્તમ તાપમાન કે સામાન્ય કરતાં નીચું કે સામાન્ય રહી શકે છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે ઠંડીના આગમન વિશે મહત્ત્વની માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતને ઠંડી માટે રાહ જોવી પડશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું છે। અમદાવાદમાં સામાન્યથી 2-3 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું છે। રાજ્યમાં સૌથી વધુ 37.9 ડિગ્રી રાજકોટમાં નોંધાયું છે। આગામી 5 થી 7 દિવસ તાપમાન યથાવત રહેશે, જો કે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે। સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, જેના પગલે આ વર્ષે ચોમાસું લાંબુ ખેંચાતા શિયાળો પણ હવે મોડો જોવા મળી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું જોઈએ તેવી ઠંડી રહેશે નહીં। દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। દેશના અનેક રાજ્યોમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે।
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે। આ કારણસર 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે, રાજ્યમાં માવઠું થઈ શકે છે। તો ખરેખર માવઠું થશે તે કઈ તારીખે થશે તેની વાત કરીએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 19મી થી 22મી નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં માવઠું લાવી શકે છે। ખાસ કરીને 7મી થી 14મી નવેમ્બર અને 19મી થી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે, તો ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 15મી ઓક્ટોબર પસાર થાય ત્યાં સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ વખતે આખો ઓક્ટોબર મહિનો પૂરો થઈ ગયો છે અને નવેમ્બર શરૂ થઈ ગયો છે, તેમ છતાં પણ ઠંડી જામી નથી। ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થઈ શકે છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15મી થી 20મી નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે। બીજી તરફ આ વર્ષે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે। તામિલનાડુમાં આજે અને આવતીકાલે વરસાદ પડશે। હવામાન વિભાગે કહ્યું છે કે અહીં 3 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે। હવે ખાસ વાત કરીએ ગુજરાતના હવામાન અંગે। ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ આવશે માવઠું, કયા દિવસે છે વરસાદની આગાહી તેના વિશે વાત કરતા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો ખાસ જણાવી રહ્યા છે કે ગુજરાતમાં હજુ પણ માવઠું ત્રાટકી શકે છે, કડકડતી ઠંડીને હજુ થોડી રાહ જોવી પડે તેવી સંભાવના છે। આટલું જ નહીં, કડકડતી ઠંડીને લઈને હવામાન નિષ્ણાતોએ અલગ અલગ તારણ પણ કાઢ્યા છે। ગુજરાતમાં ઓક્ટોબરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, નવેમ્બરમાં થોડું વાતાવરણ બદલાશે, ડિસેમ્બરમાં હાડ ગાળતી ઠંડી પડવાની આગાહી છે। નવેમ્બર મહિનો ચાલુ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। સૂર્યાસ્ત બાદ ઠંડીનો માહોલ બનવા લાગે છે, જોકે અગાઉના વર્ષોમાં નવેમ્બરમાં પડતી ઠંડી જેવો હજુ માહોલ જામ્યો નથી। ત્યારે હવામાન વિભાગે નવેમ્બરના પહેલા પખવાડિયામાં જ સામાન્ય ઠંડી પડશે એવી આગાહી કરી છે। દરમિયાન ડિસેમ્બરથી હાડ ગાળતી ઠંડી સહેવા માટે તૈયાર રહેવાની આગાહી કરી દીધી છે। વરસાદ બાદ ઓક્ટોબરમાં ગરમી પણ પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા દર મહિનાની શરૂઆતના દિવસોમાં સંપૂર્ણ મહિના દરમિયાન દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે નવેમ્બર 2024માં ગુજરાત રાજ્ય માટે પણ આગાહી કરવામાં આવી છે। સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું લાંબુ ખેંચાયું હતું, જેના કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમી વર્તાઈ હતી। ત્યારબાદ નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું જોઈએ તેવી ઠંડી હજી ચાલુ થઈ નથી। હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડને તોડવા સૌથી વધુ મહત્તમ તાપમાન રહ્યું હતું। દેશભરમાં ઓક્ટોબર મહિનો વર્ષ 2024 માટે મહત્તમ તાપમાન વધુ રહ્યું હતું, જેને કારણે ચોમાસા બાદ ફરી એક વખત ઉનાળો શરૂ થયો હોય તેવી સ્થિતિ દેશવાસીઓ સહિત ગુજરાતમાં રહેતા લોકોએ અનુભવી હતી। નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં મધ્યરાત્રિથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે, જે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં યથાવત રહેશે। ત્યારબાદ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા મુજબ આ વર્ષે એટલે કે વર્ષ 2024માં ગુજરાત રાજ્ય માટે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતાઓ છે, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે। એટલે કે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ખૂબ મોટો તફાવત ન રહેતા, નવેમ્બર માસના પાછલા પખવાડિયામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો ફેરફાર ન થતાં દિવસે પણ ઠંડકનો અનુભવ થશે। એટલે કે હાલમાં ગુજરાતીઓ જે પ્રકારે દિવસે અત્યંત ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે તે પ્રથમ પખવાડિયા બાદ ઓછી માત્રામાં રહેશે। અલ્નિનોની અસરને પગલે શિયાળો હજુ પણ મોડો થાય તેવી શક્યતા છે।
નવેમ્બર મહિનામાં સામાન્ય રીતે ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અલ્નિનોની અસરને પગલે શિયાળો મોડો શરૂ થયો હોય તેવું લાગી રહ્યું અને અલ્નિનોની અસરને કારણે ડિસેમ્બર માસમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. કારણ કે નવેમ્બર માસના પાછલા પખવાડિયાથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અનુભવ થશે. ફરી એકવાર અંબાલાલ પટેલની ડરામણી આગાહી. આ તારીખે ઠંડી પહેલા આવશે વાવાઝોડું. ગુજરાતમાં નવેમ્બર મહિનો આવી ગયો છે પરંતુ ઠંડી આવી નથી ત્યારે લોકો ઠંડીના મોસમની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અને વાવાઝોડાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10 થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે. 17 થી 20 નવેમ્બર અરબસાગરમાં લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18 થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. હાલ ગુજરાતની સ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે, જ્યારે રાત્રે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે અગાઉના વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો જે માહોલ જામતો હતો તે આ વર્ષે નથી જામ્યો. નવેમ્બરના પહેલા 2 અઠવાડિયા સુધી આવી જ સ્થિતિ રહેશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુલાબી ઠંડીની શરૂઆત થાય છે. આ વર્ષે ચોમાસું થોડું લાંબુ ચાલ્યું છે, જેના લીધે ઠંડી પણ લાંબી ચાલી રહી છે. હવામાન વિભાગ અનુસાર ઓક્ટોબર મહિનામાં આ વર્ષે તમામ રેકોર્ડ તોડતા સૌથી વધુ લઘુત્તમ અને મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે ઠંડીના આગમન વિશે મહત્ત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઠંડી માટે રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું. અમદાવાદમાં સામાન્યથી 2-3 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ 37.9 ડિગ્રી રાજકોટમાં તાપમાન નોંધાયું છે. આગામી 5 થી 7 દિવસ તાપમાન હજુ પણ યથાવત જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 4 થી 7 નવેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે વધુમાં વાત કરતા આ વર્ષ વિશે જણાવ્યું છે કે 6 થી 8 નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. 7 થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્રમાં 13 થી 14 નવેમ્બરમાં હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે. લોકો તહેવારની ઉજવણી કરવામાં મૂંઝાયા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગની આગાહી ગુજરાતીઓને ખુશ કરી દે તેવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરી છે. સાથે જ આ દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી તેમણે જણાવ્યું છે. નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે, પરંતુ હજુ પણ દિવસ દરમિયાન સૂર્ય ચમકી રહ્યો છે. હવે હવામાન વિભાગે કહ્યું છે કે 3 નવેમ્બરથી ઠંડી શરૂ થઈ રહી છે, કારણ કે ઉત્તર અને પૂર્વ ભારતમાં પારો 3 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3 થી 7 નવેમ્બરની વચ્ચે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો નોંધાવવામાં આવી શકે છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં હવામાનમાં વધુ ફેરફારો થવાના નથી. છેલ્લા 24 કલાકમાં તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. વધારે વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું છે કે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે, જે 3.2 ડિગ્રી વધુ તાપમાન છે. તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી તાપમાન છે, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધુ છે. વર્ષ 2010 અને 2023માં સૌથી વધુ લઘુત્તમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી નોંધાયું હતું. 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે લઘુત્તમ તાપમાનમાં ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે. સાથે જ હવામાન વિભાગે તો વરસાદ નહીં આવે તેવી આગાહી કરી છે. આગામી 7 દિવસ માટેની આગાહીમાં તેમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી, સાથે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. રાજ્યમાં 3 નવેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે.
लघुत्तम तापमान सामान्य करता नीचू जई रह्यु छे। हवामान विभागे कह्यु के शहर में मंगलवारना रातथी उत्तर पश्चिमथी पवनो फूंकावाना शुरू थया छे, जेनी असरथी लघुत्तम तापमानमां सामान्य घटाडो नोंधायो छे। जो कि 5 नवेम्बरनी रात्रिथी तापमान 1-2 डिग्री घटता ठंडी वधु वधी शके छे। अंबालाल पटेले जणाव्युं छे कि दिवाळीना तहેવારોમાં તહેવારો તો જતા રહ્યા, પરંતુ હજુ પણ 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહી શકે છે। બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે। આ ઉપરાંત આ વર્ષે તેમણે જણાવ્યું છે કે વાદળછાયું વાતાવરણ વધુ જોવા મળશે। તો બીજી તરફ રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો અનુભવાશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તાપમાન 4-5 ડિગ્રી નીચું જાય તેવી આગાહી કરી છે। નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે, આ સાથે જ ગુલાબી ઠંડીની પણ દસ્તક આપી છે। જો કે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસ દરમિયાન હજુ પણ હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે। IMD એટલે કે ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે 3 નવેમ્બરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે, કારણ કે ઉત્તર અને પૂર્વ ભારતમાં પારો 3 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 3-7 નવેમ્બર દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ 4-5 ડિગ્રી તાપમાન નીચું જાય તેવી આગાહી કરી છે। અમદાવાદ હવામાન વિભાગની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન હવે સામાન્ય કરતાં નીચું જઈ રહ્યું છે। ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેશે। હાલ વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી, તો હવામાન વિભાગના IMDના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક દિવસોમાં તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળ માહેમાં 3-4 નવેમ્બર અને દક્ષિણાંતરી કર્ણાટકમાં 2 નવેમ્બરથી લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આ સિવાય કેટલાક વિસ્તારોમાં વીજળી પડી શકે છે, તે જ સમયે 5 નવેમ્બરે આંદામાન અને નિકોબારમાં ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાન 4-5 દિવસ મોટા ફેરફારો થવામાં આગાહી આપવામાં નથી આવી। વધુમાં જો વાત કરીએ તો હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે। આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેવાની આગાહી પણ આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે, હાલ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છીએ। રાત્રે શિયાળા અને દિવસે ઉનાળા જેવો માહોલ હોય છે। હાલ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે, જેમાં 3 તારીખથી ધીમે ધીમે ઘટાડો થશે। તાપમાનમાં થનારા ફેરફાર વિશેની માહિતી આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 3 તારીખથી તાપમાન સીધું 4-5 ડિગ્રી નીચું આવે તેવી શક્યતાઓ છે, જો કે 30 ડિગ્રી કરતાં નીચું આવે તેવી શક્યતાઓ ઓછી છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।